દેશના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચ શિક્ષણમાંથી સેમિસ્ટર પદ્ધતિ નાબૂદ કરવા માટે જે ઝુંબેશ ચાલી રહી છે તેના અનુસંધાને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા કેટલાય સમયથી સેમેસ્ટર હટાવો ઝુંબેશ ચલાવી રહ્યો છે, જેમાં તેમને મોટી સંખ્યામાં સમર્થન મળી રહ્યું છે. ત્યારે વિવિધ બાબતોને ધ્યાને રાખીને આજે એબીવીપી દ્વારા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મનોજભાઈ ગઢવીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં સેમેસ્ટર સિસ્ટમને હટાવવા માટે આંદોલન છેડી રહ્યું છે. એના અંતર્ગત આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે ઉચ્ચ શિક્ષણમાંથી સેમેસ્ટર સિસ્ટમને બંધ કરવામાં આવે અને બીજી કોઈ સારી વ્યવસ્થા આના માટે ગોઠવવામાં આવે. એના માટે આજે કલેક્ટરશ્રી તથા વાઇસ ચાન્સેલરશ્રી કચ્છ યુનિવર્સિટીને આજે આવેદનપત્ર પાઠવી અને આવી માંગ કરી છે. સાહેબશ્રી તરફથી અમને રિસ્પોન્સ મળ્યો છે કે તે પોતાનાથી બનતી ઉપર સુધી પોતાની રજૂઆત કરશે અને સેમેસ્ટર સિસ્ટમ માટે વિચારણા એમની ચાલી રહી છે. જો કોઈ આના આ બારામાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ આના માટે આંદોલન ચલાવશે. જરૂર પડશે તો સ્થાનિક કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ મોરચા લઈ અને વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે.